સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં જય દ્વારકાધીશ જય મા વિઠ્ઠળ. અને આજે વ્લોગ ઉતારવામાં થોડુંક મોડું થઈ ગયું છે. અત્યારે છે ને મારે મોટા તબેલે દાણની ગાડી આવી છે, તો ત્યાં જરા સરખું નખાઈ આવું ને ત્યાં તબેલે જાઉં. ચાલો મળીએ ત્યાં. દાણ તો કમ્પ્લીટ થઈ ગયું છે, હવે પાછા નીકળીએ. આવું છે ટાઈગર, હાલ હાલ. આપણે હવે તબેલે જવા નીકળી પડ્યા છે. નીચે તો કમ્પ્લીટ થઈ ગયું છે, હવે બીજા તબેલે જાઉં છું. દૂધના સેલિંગ માટે બધું દૂધનું તૈયારી કરી દઉં અને આવીને જમી પણ લીધું, થોડોક આરામ પણ કરી લીધો. અને ત્યાં તબેલે ગયો હતો ને ત્યાં થોડાક મિત્ર મળી ગયા હતા અમારા, થોડાક બેસી રહ્યો હતો પછી આવ્યો. તો હવે અત્યારે આપણે નીકળીએ બરાબર તબેલે, બધું દૂધનું કમ્પ્લીટ કરી લઈએ. ને આ વરસાદ કાલે બહુ હતો ને, તો આજે વાતાવરણ એવું છે, એટલી ગરમી પડે છે ને એની કોઈ વાત ના પૂછો તમે. કાલ વરસાદે બહુ પડ્યો ને આજે ગરમી એટલી થાય છે. ઓગળું પાછું આ એસી રહે ને થોડુંક એ હવે નડે છે એવું લાગે હવે. સારું હાલો તો આપણે જઈએ. નીચે ગાડી લેવા આવ્યો ને તેમ થયું કે આનંદભાઈને આપણે મળતા જઈએ ને, આનંદભાઈને મળ્યા વગર આપણે મજા આવે એવું છે નહીં. કામ બામમાં બધું કમ્પ્લીટ માણસ છે અને ધોવાઈ માંડ્યા છે, તો મળીએ ત્યાં. હાલો આપણે આનંદભાઈ ધોઈ ત્યાં પહોંચી ગયા છે. હું આનંદભાઈ મજામાં ભાઈ? મજામાં ભાઈ, હો મજામાં હો. જો એ 1.5 વાગ્યાના બેસી ગયા છે ધોવા, અને આપણે ત્રીજું માન ભર્યું એમ કે છે, એટલે આપણું દૂધ તૈયાર થઈ ગયું છે. એટલે આપણે ઓલા મોટા તબેલે દૂધ લઈ જાય, ત્યાં બધી દૂધની તૈયારી કરવા માંડીએ દૂધના સેલિંગ માટે. હાલો તો ત્યાં જઈને મળીએ. આપણે દૂધનું પેકિંગ કરવા માંડ્યા છીએ બરોબર, અને આ સેલિંગ માટે તૈયાર થાય છે બરોબર. 2 રૂપિયા ભાવ વધી ગયો, આપણો ભાવ થાય હવે 74 રૂપિયા બરોબર. હવે એટલી મહેનત આવી તડકાની કરવી, આવા તડકાનું દૂધ દેવું કે હેલું થોડું છે, 2 રૂપિયા ભાઈ ભાવ વધી ગયા બરોબર. ને આપણા ફ્રેશ દૂધ મળી ગયું બરોબર, એટલે છે ને કમ્પ્લીટ પેકિંગ થઈ જાય ને પછી દૂધમાં પાણી ન જ નખાતું ને એટલે કેનમાં પાણી નાખવું પડે. મજાક કરું છું. તમારા પુનાભાઈ ગઢવી છે, સુરેશભાઈ છે, એલએનટી ના સાહેબ, એલએનટી નો આઈનો ખોલવાડ નું બધું એના હાથમાં છે. અહીંયા ટીપી પાસે છે, રોડ સાફ કરે છે. પુનાભાઈ જોવા આવ્યો, મારું કઈ નથી જાતું ને, તમારું એમ પી એમ છે નહીં જાય વાંધો. સુરેશભાઈ જોવા આવ્યા છે, મારે કઈ બુલેટ ટ્રેન નું નુકસાન નથી થતું ને. ખોભાયું મોઢું લઈને ઉભો હે એફિલ ટાવર. હેમંતભાઈ બેલા, શું કરવા આવ્યા હેમંતભાઈ? પાણીપુરી ખાવા ભાઈ. પણ તું ખવડાવે છે, હું ખવડાવું? હું ખવડાવું ને. એવું છે તો યાર, હેમંતભાઈ પાણીપુરી મને ખવડાવે છે, હાલો ખાઈ. મારા નામનો ચૂનો મારે છે, હેમંતભાઈ નામનો ચૂનો મારો, ચાલો તો ખાઈ લઈએ પાણીપુરી. હાલો હાલો હેમંતભાઈ
ये स्वर्गी गए छे कस्टमर ज्यादा लगावा है क्या खाई ले पाणी આ હેમંતભાઈ ડૂચા દેવા તૈયાર થઈ ગયા છે જો કેટલું બધું હાલો પાણીપુરી ખાવા જય માતાજી જય મા સોનલ હું મનુ ઘટી બોલું વસ્ત્રા ફેમિલીને લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરજો ભાઈ થોડુંક બોલો અમને પ્રોબ્લેમ છે અમારા મોટા તબેલે આ મનુભાઈ કઢવી છે પુનાભાઈના ભત્રીજા પુનાભાઈના ભત્રીજો કે ભાણેજ ભત્રીજો પુનાભાઈનો ભત્રીજો છે અને આ તબેલાનું મેનેજમેન્ટ આ ભાઈ ભેગવેનો હાથ પટાવે છે કા મનુભાઈ હા ચાલ્યા રાખે કઈ વાંધો નહીં પહેલા વિડીયોમાં છે તારું જો અમારા ટેરેસ પરથી તાપ એનું વ્યૂ કેટલું સરસ દેખાય છે ઘરની સામે વાડી છે બધું તમે આગળના વિડીયોમાં જોઈ લીધું હશે લીંબુ ઉતરી ગયા જો માં કારેલા નો મસાલો તૈયાર કરવા માંડ્યા છે ભરીને મૂકી જાય ને ખાવા તારે તરત ગેસની જારી માંથી સેવરા કરવા જારી માં ફેંકી બધે ગોઠવીને કરીએ એટલે અમને તો કુટુંબમાં બહુ ભાવે ને અમને ખાસા કરેલા ભેક કરતા વધુ મજા આવે ભેક કરતા વધુ મજા આવે જો માએ કરેલા ભરી સુધારી ને મસાલો ભરી તૈયાર કરી દીધા ને હવે ફેંકી લઈ આપણે જારી માં છે મૂકી મસ્ત આવે જો અમારા ઓરડામાં હે હોની સેન્ચુરી મારી દીધી લખુભાઈ બેલાના મમ્મી ફોની સેન્ચુરી માંથી આપણે ઘરે આવી ગયા છે તો 8 વાગ વાગ્યા છે આપણે ખાઈ લઈએ જમીન કુઈ દીએ કુઈ દીએ ગાઈસ અહીંયા જ પૂરો થાય છે અને ફરી મળશું નવા બ્લોગમાં જય દ્વારકાધીશ જય માં પટાટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ જય માતાજી